નું મતદાન પૂર્ણ થયું છે અને ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. હવે આ મતદાન કોના તરફી પ્રજાએ કર્યું છે તે તો 18 તારીખે ખબર પડશે, પણ આ વખતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આંદોલનકારીઓની જોરદાર ટક્કર જોવા મળી હતી. જોઈએ આ અંગેનો અહેવાલ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ. બંને તબક્કાના મતદાનમાં મતદારોનો અનેરો ઉત્સાહ. મતદાન કોના તરફી તે 18 ડિસેમ્બરે જ સામે આવશે. આંદોલનકારીઓના કારણે કોંગ્રેસ ફાવશે. ભાજપના વિકાસના દાવા કેટલા ફળશે પક્ષને. ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાયું છે. પહેલા તબક્કાનું મતદાન 9 ડિસેમ્બરે પૂર્ણ થયું હતું. 89 બેઠકો પર થયેલા મતદાન બાદ કોંગ્રેસ અને ભાજપ પોતાની જીતના દાવા કરી રહ્યા છે. હજુ સુધી મતદારોનું મૂડ કોઈ પાર્ટી કે રાજકીય વિશ્લેષકો પારખી શક્યા નથી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાઈ રહેલા બીજા તબક્કામાં કુલ 14 જિલ્લાની 93 બેઠકો પર બીજા તબક્કામાં ભારે મતદાન નોંધાયું છે. ભાજપ દ્વારા આંદોલન ખત્મ કરવાના કરાયા પ્રયાસ. હાર્દિક, અલ્પેશ, મેવાણી આખરે કોંગ્રેસમાં જ ગયા. ભાજપે આ ત્રિપુટીને કોંગ્રેસ પ્રેરિત કહ્યા. ગુજરાતમાં 2 મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વિવિધ આંદોલનો થયા હતા. આ આંદોલનોનો ફાયદો ઉઠાવવા કોંગ્રેસે બહુ પ્રયત્નો કર્યા અને ક્યાંક તે સફળ પણ રહ્યા. કોંગ્રેસ આંદોલન ચલાવી રહેલા 3 યુવા નેતાઓને ગમે તેમ કરીને પોતાના તરફી કરી લીધા હતા. ઓબીસીમાંથી આવતા નેતા અલ્પેશ ઠાકોર સીધા કોંગ્રેસમાં ભળી ગયા. હાર્દિક પટેલે કોંગ્રેસની ફોર્મ્યુલા સ્વીકારી લીધી હતી, પરંતુ કોંગ્રેસને ટેકો આપ્યો ન હતો. બીજા તબક્કાના મતદાન માટે તેણે સભા કરીને ભાજપ વિરોધી મત આપવા લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી, તો અપક્ષ કે ઢીલા પોચા ઉમેદવારોને મત ન આપવા વિનંતી કરી હતી. અપ્રત્યક્ષ રીતે તેણે કોંગ્રેસનો સહકાર આપ્યો છે અને કીધું છે કે ભાજપને વોટ ન આપો એનો મતલબ એ પણ નથી કે તે મત કોંગ્રેસને જ મળશે. દલિત આંદોલન ચલાવી રહેલો ચહેરો જિગ્નેશ મેવાણી વડગામથી અપક્ષ ચૂંટણી લડી રહ્યો છે. તેણે પણ ભાજપ સામે બંડ પોકાર્યું છે. તેની નેતાગીરી કેટલી સક્ષમ છે એ તેના હાર જીતથી નક્કી થઈ જશે, પરંતુ ત્રણેય આંદોલન કેટલા સફળ છે તે મતદારો જ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે જાતિવાદની રાજનીતિ કરીને ત્રણેય આંદોલનકારીઓને પોતાની તરફ કર્યા છે, જ્યારે ભાજપે ટસના મસ ન થતા તમામ મોરચે મોદીના વડપણમાં લડી લેવાનો નિર્ધાર કર્યો હતો. અને આ તમામ વાતને ધ્યાનમાં રાખીને પ્રજાએ આજે ખોબા ભરીને મતદાન કર્યું છે. જોકે જોવાનું એ છે કે પ્રજાએ કોને સાથ આપ્યો છે. આંદોલનકારીઓ સફળ રહ્યા છે કે ભાજપની વિકાસની જીત થશે તે 18 ડિસેમ્બરે સામે આવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.